नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आंकड़ाशास्त्र विषय की अंदर अपने प्रकरण नंबर 3 मध्यवर्ती स्थिति ना मापनो अभ्यास करी रहा छे। गया वीडियो की अंदर अपने मिश्र मध्यक अने भारित मध्यक नी वात करी हती अने एना तमाम दाखला गण्या हता। आजे अपने नव मध्यक गुणोत्तर मध्यक एटले शू एनी व्याख्या समझीशू अने एनु सूत्रनो अभ्यास करी एना दाखला गणवाना छे। तो हवे आपणे जोईए गुणोत्तर मध्यक नी व्याख्या। गुणोत्तर मध्यक जेनो संकेत छे जी। व्याख्या जोईए, जो माहितीना एन अवलोकनो x1 x2 થી xn ધન હોય। મિત્રો ધ્યાનથી જોજો, અહીંયા શબ્દ લખ્યો છે ધન, એટલે કે ગુણોત્તર મધ્યકની ગણતરી કરવા માટે માત્ર ને માત્ર ધન અવલોકનનો ઉપયોગ કરવામાં આવે છે। ઋણ અવલોકનનો ગુણોત્તર મધ્યક ગણી શકાતો નથી। તો આ n અવલોકનોના ગુણાકારના n માં મૂળ એટલે બે અવલોકન હોય તો બે અવલોકનનો ગુણાકાર કરી વર્ગમૂળ કરવું, ત્રણ અવલોકન હોય તો ત્રણ અવલોકનનો ગુણાકાર કરી ઘનમૂળ કરવું, અને ચાર અવલોકન હોય તો ચારેય અવલોકનનો ગુણાકાર કરી ચતુર્થ મૂળ ગણવામાં આવે તો આપેલી માહિતીનો ગુણોત્તર મધ્યક કહે છે। ફરી વખત વ્યાખ્યા જોઈએ, જો માહિતીના એન અવલોકનો x1 x2 થી xn ધન હોય તો આ એન અવલોકનોના ગુણાકારના એનમાં મૂળને આપેલ માહિતીનો ગુણોત્તર મધ્યક કહે છે। તેને સંકેતમાં જી વડે દર્શાવવામાં આવે છે। જીનું સૂત્ર જોઈએ, એન પછી વર્ગમૂળનું ચિહ્ન છે, x1 x2 થી xn, જો ચાર અવલોકન હોય તો અહીંયા એનની જગ્યાએ 4 લખવા, 8 અવલોકન હોય તો એનની જગ્યાએ 8 લખવામાં આવશે। મિત્રો ખાસ જોજો, આપણે અહીંયા ગુણોત્તર મધ્યકના દાખલા કેલ્ક્યુલેટરની મદદથી ગણવાના છે, એટલે આપણી રકમમાં બે અવલોકન આપશે અથવા ચાર અવલોકન આપશે અથવા 8 અવલોકન આપે છે। તો બે અવલોકન આપ્યા હોય તો વર્ગમૂળ કરવું પડે, ચાર અવલોકન આપેલા હોય તો વર્ગમૂળ નામનું બટન બે વખત દબાવવું પડશે, અને 8 અવલોકન આપેલા હોય તો વર્ગમૂળ નામનું બટનનો ઉપયોગ 3 વાર કરવો પડે। જેનો અભ્યાસ કરીએ આપણે, હવે પાઠ્યપુસ્તકમાં જોજો, સ્વાધ્યાય 3.3 રકમ નંબર 1, નીચેની માહિતી એક વર્ગના 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે। ત્યારબાદ આપણને 8 આંકડા આપેલા છે, ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને વાંચેલા પુસ્તકોની સંખ્યાની સરેરાશ મેળવો। તો મિત્રો અહીંયા 8 આંકડા છે, માટે ગુણોત્તર મધ્યકનું સૂત્ર મૂકીશું જી, એનની જગ્યાએ 8, x1 x2 x3 x4 x5 x6 x7 અને x8 8 અવલોકનનો આપણે ગુણાકાર કરીશું। ચલો x1ની જગ્યાએ 2, x2ની જગ્યાએ 1, 5, 9, 1, 3, 2 અને 4, તો આ 8 સંખ્યાનો ગુણાકાર થાય છે 2160। તો 8મું મૂળ દૂર કરવા માટે મારે આ વર્ગમૂળ નામનું બટન કેટલી વાર દબાવવું પડે, તો કે 3 વાર દબાવવું પડશે। તો એનો જવાબ જોઈએ આપણે કેલ્ક્યુલેટરમાં, 2160, વર્ગમૂળ નામનું બટન કેટલી વાર ઉપયોગ કરવાનો, 3 વાર, 1, 2 અને 3, એટલે આપણને જવાબ મળે છે 2.61। તો આ દાખલાનો ગુણોત્તર મધ્યક થશે 2.61। આવી જ રીતે દાખલા નંબર 2નો અભ્યાસ કરીએ મિત્રો, પાઠ્યપુસ્તકમાં જોજો દાખલા નંબર 2,
एक मशीननी किंमत में तेना पहला चार वर्ष में अनुक्रमे 10%, 7% अने 5% अने 2% दरे घसारो थाय छे। घसारानी सरेराश योग्य रीते शोधो। मित्रों खास ध्यान राखजो, अमुक वखते आपने घसारो आपे छे अने टकावारी में आप्यो होय तो ये 100 बाद करवो पड़े। एवी ज रीते आर्थिक वृद्धिनो दर अथवा तो विकास दर आप्यो, विकास अथवा वृद्धि ए वधे छे माटे ए टकावारी दूर करवा माटे 100 प्लस करवा पड़े। तो अहींया आपणे जोईए घसारानो दर छे तो घसारो माइनस थाय, पहेलो आंकड़ो हतो 10%, એટલે 100 10 બાદ કરીએ એટલે જવાબ આવશે 90. બીજો આંકડો છે 7%, એટલે 100 7 બાદ કર્યા એટલે જવાબ આવ્યો 93. ત્રીજો આંકડો 5%, 100 5 બાદ કર્યા એટલે 95. અને 2%, તો 100 2 બાદ કરીએ એટલે જવાબ આવશે 98. चार किंमत पर थी आपणे गुणोत्तर मध्य गणवानो छे तेनुं सूत्र लखीशुं जी चतुर्थ मूल एटले 4 x1 गुणिया x2 गुणिया x3 गुणिया x4। तो x1 नी जग्याए लखीए 90, x2 नी जग्याए 93, x3 नी जग्याए 95 અને x4ની જગ્યાએ 98. તો 90 93 95 અને 98નો ગુણાકાર થાય છે મિત્રો 77 92 47 00. હવે આનું ચતુર્થ મૂળ દૂર કરવું છે એટલે આપણે વર્ગમૂળ નામનું બટન 2 દબાવવું પડશે. જો કેલ્સીની અંદર આપણી પાસે આંકડા લખેલા છે, ચતુર્થ મૂળ ગણવા માટે વર્ગમૂળ નામના બટનનો ઉપયોગ આપણે કેટલી વાર કરવાનો? 2 એટલે 1 અને 2 એટલે આપ. તો મિત્રો આપણને જવાબ મળે છે 93.95. તો આપણે જીની કિંમત લખીએ 93.95. આના પરથી મિત્રો આપણે 4 ઘસારાની સરેરાશ ગણીએ. 4 ઘસારાની સરેરાશ મિત્રો આપણને રકમ ટકાના મૂલ્યમાં આપી હતી અને તમને યાદ છે ટકાનું મૂલ્ય 100 છે. તો 100 93.95 એટલે આવેલો જવાબ બાદ કરીએ એટલે આપણો જવાબ વધશે 6.05%. હવે વાત કરીએ મિત્રો રકમ નંબર 3ની. પાઠ્યપુસ્તકની અંદર જોઈએ છીએ રકમ નંબર 3. એક ટેક્સીએ સોમવારે 15 કિલોમીટર અને મંગળવારે 254 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. આ 2 દિવસોમાં પ્રવાસ કરેલ અંતરની સરેરાશ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને મેળવો. મિત્રો 2 જ આંકડાની વાત છે. સોમવારે જે પ્રવાસ કર્યો છે 15 કિલોમીટર જેને આપણે x1 કહીશું અને મંગળવારે જે પ્રવાસ કર્યો છે 254 કિલોમીટર એને આપણે x2 કહીશું જેના પરથી આપણે ગુણોત્તર મધ્યક એટલે g ગણીશું. તો g મેળવવાનું સૂત્ર થશે વર્ગમૂળમાં x1 ગુણ્યા x2. x1ની જગ્યાએ 15, x2ની જગ્યાએ 254 નો ગુણાકાર થાય છે મિત્રો 3810. 3810 2 સંખ્યા છે એટલે એનું વર્ગમૂળ દૂર કરવા માટે આપણે એક જ વાર વર્ગમૂળ નામનું બટન દબાવવાનું છે. તો આપણી પાસે જવાબ આવે છે 61.75. પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5 છે એટલે આગળ 1 ઉમેરીશું એટલે થશે 61.73. તો મિત્રો આજે આપણે ગુણોત્તર મધ્યકની વાત પૂર્ણ કરી. અહીંયા આ પ્રકરણનો આપણો પ્રથમ ભાગ મધ્યવર્તી સ્થિતિના માપમાં મધ્યકનો ભાગ પૂર્ણ થયો છે. આપણે આજે જે ગુણોત્તર મધ્યકના દાખલાનો અભ્યાસ કર્યો છે એવા થોડાક દાખલા સ્વપ્રયત્ને આપણે જાતે ગણીશું. વિભાગ સીમા દાખલા નંબર 8,
विभाग डी में दाखला नंबर 7 अने उदाहरण नंबर 14 15 अने 16 नो अभ्यास आपणे जाते करवानो छे। हवे आवता विडियोनी अंदर आपणे नवी रीत मध्यस्थ अने बीजा स्थानीय माप विषे चर्चा करवानी छे।